जय स्वामीनायण। जय श्री कृष्ण बाळको, केम छो, मजा में छो ने? गया लेक्चर में आपणे घणा बधा कक्का आपणे शीख्या छीए। हवे आपणे आ लेक्चर में आपणे बे मात्र वाळो कक्को शीखवाना छीए। सूचना वाँचो बधा। बे मात्र वाळो कक्को। बाळको, सूचना तमारे जाते ज वाँचवानी छे, बराबर छे? हवे टीचर वाँचे एनी साथे तमारे पण वाँचवानुं छे। कनी बे मात्रा कई, कनी बे मात्रा कई, खनी बे मात्रा खई, घनी बे मात्रा गई, घनी बे मात्रा गई, चनी बे मात्रा चई, छनी बे मात्रा छई, जनी बे मात्रा जई, जनी बे मात्रा जई, टनी बे मात्रा टई, ठनी बे मात्रा ठई। आ प्रमाणे तमारे दरेक मूळाक्षरनी वच्चे थोड़ी जग्या राखवानी छे, नानी लीटीनो उपयोग करवानो छे, मोटी लीटीमां लखवानुं नथी बाळको। हने ડની બે માત્રા ડઈ, ડની બે માત્રા ઢઈ, અણની બે માત્રા અણઈ, તની બે માત્રા તઈ, થની બે માત્રા થઈ, દની બે માત્રા દઈ, ધની બે માત્રા ધઈ, નની બે માત્રા નઈ, પની બે માત્રા પઈ, ફની બે માત્રા ફઈ, બની બે માત્રા બઈ, ભની બે માત્રા ભઈ, મની બે માત્રા મઈ, યની બે માત્રા યઈ, રની બે માત્રા રઈ, લની બે માત્રા લઈ, વની બે માત્રા વઈ, શની બે માત્રા શઈ, શની બે માત્રા શઈ, શની બે માત્રા શઈ, હની બે માત્રા હઈ, અળની બે માત્રા અળઈ, ક્ષની બે માત્રા ક્ષઈ, જ્ઞની બે માત્રા જ્ઞઈ, ત્રની બે માત્રા ત્રઈ। આ પ્રમાણે તમારે બે માત્રાવાળો કક્કો સારા અક્ષરે નોટમાં લખવાનો છે અને એને વારંવાર વાંચન કરવાનો છે। હવે આપણે થોડા શબ્દો જોઈએ। ચલો બાળકો, સૂચના વાંચો જાતે। તમારી સૂચના જાતે જ વાંચવાની છે, વાંચો તો બધા। બે માત્ર વાળા શબ્દો વાંચો અને લખો। ફરી સૂચના વાંચો બધા। બે માત્ર વાળા શબ્દો વાંચો અને લખો, બરાબર છે?
હવે આપણે શબ્દો વાંચીએ છે. તમારે પણ એક એક મૂળાક્ષર વાંચવાનો છે, એટલે આખો શબ્દ તમને વાંચતા આવડી જાય અને આખો શબ્દ વાંચતા આવડી જાય એટલે આખું વાક્ય તમને સરસ રીતે વાંચતા આવડી જાય. બરાબર છે? તો ગ વને બે માત્રા વૈ, યને કાનો યા. ગ વૈ યા, ગ વૈ યા. ભ વને બે માત્રા વૈ, યને કાનો યા. ભ વૈ યા, ભ વૈ યા. રને બે માત્રા રૈ, ય ત. રૈ ય ત, રૈ ય ત. શને બે માત્રા શૈ, લને એક માત્ર લે, શ. શૈ લે શ, શૈ લે શ. ધીમે ધીમે એક એક મૂળાક્ષર વાંચશો એટલે સળંગ શબ્દ વાંચતા આવડી જશે. હને બે માત્ર હૈ, દ ર. હૈ દ ર, હૈ દ ર. વને બે માત્ર વૈ, શને કાનો શા, ખ. વૈ શા ખ, વૈ શા ખ. તને બે માત્ર તૈ, યને કાનો યા, ર. તૈ યા ર, તૈ યા ર. જને બે માત્ર જઈ. હવે બાળકો બોલો, આને શું કહેવાય? તમારે જ બોલવાનું છે, યાદ હશે ને? અને મને હસવઈ મી, નને હસવઈ ની, જઈ મી ની, જઈ મી ની. ચને બે માત્ર ચઈ, તને કાનો તા, લને દીર્ઘઈ લી, ચૈતાલી, ચૈતાલી. આ પ્રમાણે તમારે એક બાજુના શબ્દો આવી રીતે લખવાના છે, નાની લીટીનો ઉપયોગ કરવાનો છે, પહોળી લીટીમાં લખવાનું નથી અને ફૂટપટ્ટીથી ઊભી લીટી દોરવાની છે. હવે આપણે આ બાજુના શબ્દ આપણે વાંચીએ, તમારે પણ સાથે સાથે વાંચવાના છે તો વાંચન સરસ પાકું થશે. નને બે માત્ર નહી, યને કાનો યા, નૈયા, નૈયા. શને બે માત્ર શૈ, લને દીર્ઘઈ લી, શૈલી, શૈલી. ચને બે માત્ર ચૈ, ત્રણે દીર્ઘઈ ત્રી, ચૈત્રી, ચૈત્રી. હને બે માત્ર હૈ, યને હસવૌ યુ, હૈ યુ, હૈ યુ. ધ્યાન આપજો, એક એક મૂળાક્ષર સાચા વાંચવાના છે બાળકો. પને બે માત્ર પૈ, ડને હસવૌ ડુ, પૈડુ, પૈડુ. પને બે માત્ર પૈ, સને કાનો સા, પૈસા, પૈસા. જને બે માત્ર જઈ, ફ, જઈ ફ, જઈ ફ. ઘને બે માત્ર ગઈ, યને કાનો યા, ગૈયા, ગૈયા. છને બે માત્ર છઈ, યને કાનો યા, છૈયા, છૈયા. આ પ્રમાણે તમારે
બધા શબ્દો સરસ રીતે વાંચવાના છે અને સારા અક્ષરે નોટમાં લખવાનું પણ છે। હવે આપણે વાક્યો જોઈએ। ચલો બાળકો, સૂચના જાતે વાંચો। હવે વાક્યો વાંચો અને લખો। સૂચના હંમેશા બે વાર વાંચવાની છે। વાક્યો વાંચો અને લખો। નંબર એક, કૈલાસ બજાર જાય છે। વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ મૂકવાનું છે। બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે। પરીક્ષામાં તમને આ પ્રમાણે વાક્ય પૂછાય, તમારે ઉપરથી જોઈને જ જોડણીમાં ભૂલ વગર સાચું વાક્ય તમારે નીચે લખવાનું છે। બરાબર છે બાળકો? કે કૈલાસ બજાર જાય છે। નંબર બે, ચૈતાલી દૂધ આપે છે। ચૈતાલી દૂધ આપે છે। નંબર ત્રણ, નૈતિક પૈસાદાર છે। નૈતિક પૈસાદાર છે। તમે બાળકો એક એક મૂળાક્ષર વાંચશો એટલે આખો શબ્દ આવડી જાય અને આખો શબ્દ આવડે એટલે આખું વાક્ય તમને આવડી જાય। વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ મૂકવાનું છે, નાની લીટીનો ઉપયોગ કરવાનો છે, પોળી લીટીમાં લખવાનું નથી। નંબર ચાર, શૈલેષ વૈદ પાસે જાય છે। શૈલેષ વૈદ પાસે જાય છે। નંબર પાંચ, વૈભવને રવૈયા ભાવે છે। વૈભવને રવૈયા ભાવે છે। આ પ્રમાણે તમારે નોટમાં સારા અક્ષરે શબ્દો વાક્યો પણ લખવાના છે અને કક્કો પણ સારા અક્ષરે લખવાનો છે અને એને વારંવાર એને વાંચન કરવાનું છે જેથી વાંચન પાકું થાય। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બાળકો।